વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે ગઈકાલે કેબિનેટની બેઠકમાં મોદી સરકાર એક મહત્વનો નિર્ણય અથવા તો કહી શકાય કે 2019ની ચૂંટણીને જોતા માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. તેમાં કઈ કઈ જ્ઞાતિને તેનો લાભ મળશે તેની વાત કરીએ તો તપોદન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મૂળ બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, અવદીચ બ્રાહ્મણ, ગુગડી બ્રાહ્મણ, સાંચોર બ્રાહ્મણ, તમામ જ્ઞાતિના લોકોને તેનો લાભ મળી રહેશે. સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત અને રજપૂત તમામ લોકોને તેનો લાભ મળશે. ક્ષત્રિય, વાણિયા, વૈષ્ણવ, શાહ, ભાટિયા, ભાવસાર જે જે લોકો અનામતમાં આવતા ન હતા તે તમામ સુવર્ણ જ્ઞાતિના લોકોને જેમ કે ભાવસાર, બ્રહ્મક ક્ષત્રિય, કેર, ખડાયતા, ખત્રી, કળબી, કણબી, લેઉઆ પટેલ, કડવા પટેલ, લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા તમામ લોકોને આ 10% અનામતમાં લાભ મળશે. દિગંબર જૈન વાણિયાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. ત્યારે લોહાણા, લવાણા અને મંડાલી, મણિયાર, દશા, વિસા જૈન તમામ લોકોનો તેમાં સમાવેશ થાય છે. પોરવાલ જૈન, સોની, સોનાર, સુવર્ણકાર, સૈયદ બલોચ, બાવચી, ભાડેલા મુસ્લિમ એટલે કહી શકાય કે મુસ્લિમો જે સુવર્ણ જ્ઞાતિમાં આવતા હોય, મુસ્લિમોમાં પણ સુવર્ણ જ્ઞાતિ હોય છે તેમાં આવતા લોકોને પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. જેવા કે જલાલી, કાગઝી, કાઝી, ખોજા, મેમણ, મોગલ, મુલેસલામ, ગરાસિયા, મોમિન, પટેલ, પઠાણ આ તમામ લોકોને પણ તેમાં લાભ મળશે. નાગર બ્રાહ્મણ, વડાદરા બ્રાહ્મણ, તપોદન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મૂળ બ્રાહ્મણ તમામ લોકોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગઈકાલે મોદી સરકાર દ્વારા જે રીતે અનામતની જાહેરાત કરવામાં આવી છે, આર્થિક રીતે નબળા લોકો જે સવર્ણ જ્ઞાતિમાં આવતા હોય તેમને હવેથી 10% અનામતનો લાભ મળશે તેવી જાહેરાત મોદી સરકારે 2019ની ચૂંટણી પહેલાં કરી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક પણ તેને કહી શકાય. ત્યારે આ તમામ જ્ઞાતિના લોકોને તેનો લાભ મળશે. ટીવી સ્ક્રીન પર જે દેખવા મળી રહ્યા છે નામો તેથી જ્ઞાતિના લોકોને આ 10% અનામતનો લાભ આપવામાં આવશે. તો જણાવી દઈએ કે હાલ જે 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે તે માત્ર શૈક્ષણિક પૂરતી જ છે. નોકરીની ત્યારબાદ તપાસ અને સંશોધન કરી અને સરકાર જાહેરાત કરશે તેવું પણ મોદી સરકારે જણાવ્યું છે. શૈક્ષણિકમાં 10% અનામતનો લાભ હવે સુવર્ણો પણ લઈ શકશે. જે રીતે તમામ જગ્યાએ અનામતની માંગ ઉઠી છે, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે પછી ગુજરાત હોય, તમામ જગ્યાએ મહારાષ્ટ્રમાં મરાઠાઓ અને ગુજરાતમાં પાટીદારો જે રીતે અનામતની માંગ કરી રહ્યા હતા ત્યારે મોદી સરકાર, કેન્દ્રની મોદી સરકારે 10% સુવર્ણોને અનામત શૈક્ષણિક ક્ષેત્રે આપવાનું જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેર કર્યું છે ત્યારે તેને લાગુ કરી દેવામાં આવ્યું છે. તો આજે જે રીતે વાત કરીએ કેબિનેટમાં સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે મોદી સરકાર આ બિલ પાસ કરાવે છે કે નહીં અને બિલ પાસ કરાવવામાં જો સરકાર ક્યાંક ને ક્યાંક સફળ રહી તો આવનારા દિવસોમાં વધુ એક વખત મોદીનો જાદુ છવાય તો નવાય નહીં. બીજી તરફ કહી શકાય કે જે રીતે 5 રાજ્યોની જે ચૂંટણીમાં 5ેયમાંથી એક પણ રાજ્યમાં ભાજપનું કમળ ક્યાંય ખીલ્યું ન હતું તેને જોતા આ નિર્ણય કર્યો હોય સરકારે તેવું પણ કહી શકાય. વાત કરીએ ગુજરાતમાં કઈ કઈ જ્ઞાતિઓને તેમાં અનામતનો લાભ મળી શકે તેની વાત કરી રહ્યા છીએ. સુવર્ણ જ્ઞાતિમાં આવતા પાટીદારો એટલે કે પટેલો, બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત, રજપૂત અને સુવર્ણમાં આવતા મુસ્લિમોને પણ તેનો લાભ આપવામાં આવશે.